सर्वावतारं सकलार्तिनाशं परात्परं श्रीहरिकृष्णराजं श्रीशास्त्रीयोगी प्रमुखान् प्रणम्य ब्रह्माक्षरं केशवमानमामि। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। श्री स्वामी नारायण भगवान नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। गुणातीतानंद स्वामी महाराज नी जय। भगत जी महाराज नी जय। शास्त्री जी महाराज नी जय। योगी जी महाराज नी जय। प्रमुख स्वामी महाराज नी जय। महंत स्वामी महाराज नी जय। गणेश चतुर्थी, ભગવાન શ્રી ગણેશજીનો પ્રાકટ્ય દિન આને માનવામાં આવે છે, એટલે આજની આ સભામાં ભગવાન શ્રી ગણેશજીના જીવન પર આધારિત કથાઓને આધારે આપણે કેટલોક આધ્યાત્મિક મર્મ સમજવાનો પ્રયત્ન કરીશું. સર્વપ્રથમ ભગવાન શ્રી ગણેશના જન્મની ઘણી બધી વિવિધ કથાઓ આપણને પુરાણોમાં પ્રાપ્ત થાય છે. શિવપુરાણમાં જે કથા છે તે અનુસાર એક વખત માતા પાર્વતી એમણે શરીર ઉપર ઉબટન લગાવેલું, ઉબટન એટલે કે લેપ કરેલો. હવે જ્યારે એ ઉબટનનું કાર્ય પૂર્ણ થઈ ગયું પછી એ લેપ કાઢી નાખ્યો શરીર ઉપરથી, એ લેપમાંથી માતા પાર્વતીએ એક બાળકની આકૃતિ બનાવી, બાળકની મૂર્તિ બનાવી. અને માતા પાર્વતી એ તો શક્તિનું સ્વરૂપ છે, જગત જનની જગદંબા છે, સાક્ષાત ભવાની. એમણે પોતાની શક્તિ ફૂંકીને એ બાળકમાં પ્રાણ પૂર્યા અને બાળક જીવંત થઈ ગયો. માતા પાર્વતીએ એમનું નામ રાખ્યું વિનાયક. નાયક એટલે અગ્રણી, નેતા, લોકોને દોરી જનાર. વિનાયક વિશેષપણે લોકોને સાચું માર્ગદર્શન આપનાર, દોરી જનાર, એવું સુંદર નામ માતા પાર્વતીએ આપ્યું. અને ત્યાર પછી શરીર પરથી લેપ તાજો તાજો કાઢ્યો હતો માતાએ, એટલે માતાને સ્નાન કરવા માટે જવું હતું. માતા સ્નાન કરતા પૂર્વે ગણેશજીને એવી આજ્ઞા કરીને ગયા કે તમે અહીંયા આગળ દ્વાર પર ઉભા રહો, હું અંદર સ્નાન કરું છું, કોઈને પણ તમે અંદર નહીં આવવા દેતા. એટલે ભગવાન ગણેશ હાથમાં દંડ લઈને ત્યાં ચોકીદારી કરવા માટે માતાની આજ્ઞાથી ઉભા રહી ગયા. હવે સંજોગો વશાત એ જ સમયમાં, થોડા સમય પછી, ભગવાન શિવ ત્યાં પધાર્યા. એમનું જ ઘર, એમને આ બાળકનો કોઈ પરિચય નહીં. એટલે સર્વપ્રથમ ભગવાન શંકરના જે ગણો હતા એમણે આ બાળકને કીધું કે સાક્ષાત મહાદેવ પધાર્યા છે, રસ્તો કરી આપો. ગણેશજીએ કીધું કે નહીં, કોઈને પણ હું અંદર નહીં જવા દઉં. ભગવાનના ગણોએ પ્રયત્ન ખૂબ કર્યો પણ ગણેશજીએ બધાને ભગાડી મૂક્યા. અને આ જોઈને સ્વયં ભગવાન શંકર આવ્યા, એમને પણ ભગવાન ગણેશે ના પાડી દીધી. એટલે શંકર ભગવાને છેવટે ક્રોધિત થઈને પોતાના ત્રિશૂળ વડે એ બાળકનું મસ્તક છેદી નાખ્યું. એ ઘટના બની એ દરમિયાન માતા પાર્વતી બહાર પધાર્યા અને એમણે જોયું કે બાળકનું મસ્તક છેદન થઈ ચૂક્યું છે. અને શિવજી ત્યાં ઉભા હતા. માતા પાર્વતી એકદમ આક્રંદ કરવા લાગે છે અને આ તો જગત ભવાની છે. પાર્વતી માતાનું આક્રંદ થયું એટલે ત્રણેય લોકની અંદર હાહાકાર મચવા લાગ્યો. બધાને થયું કે શુંનું શું થઈ જશે. એટલે શંકર ભગવાને તાત્કાલિક ગણોને આજ્ઞા કરી કે આ બાળકને આપણે જીવિત કરવો છે, તમે પૃથ્વી પર જાઓ અને કોઈ પણ નવજાત શિશુનું મસ્તક છેદન કરીને લઈ આવો, એ મસ્તક આપણે આ બાળક ઉપર લગાડીને એને પુનર્જીવિત કરીશું. શંકર ભગવાને એવું કીધું, જે માતાની દ્રષ્ટિ પોતાના સંતાન ઉપર ના હોય એવા શિશુનું મસ્તક લઈને આવજો. ભગવાન શંકરના ગણો ગયા પણ જ્યાં જ્યાં એમણે નવજાત શિશુઓ જોયા ત્યાં બધે જ માતાની દ્રષ્ટિ બાળક પર હોય. એક જગ્યાએ એક હાથણીએ શિશુને જન્મ આપેલો અને એ બાળ હાથી જ્યાં આગળ સૂતું હતું બાળક, માતા બીજી તરફ પીઠ રાખીને સૂતેલા.
ત્યાં આગળ ભગવાનના ગણો એ બાળ હાથીનું મસ્તક કાપીને શિવજી પાસે લાવ્યા. શંકર ભગવાને એ મસ્તકને પેલા બાળકના ધડ ઉપર પ્રસ્થાપિત કર્યું, પ્રાણ ફૂંક્યા અને ભગવાન ગણેશ એ ગજાનન બન્યા. આનંદ એનો અર્થ થાય છે મસ્તક, મુખારવિંદ. ગજાનન, હાથી જેવું જેમનું મોઢું છે એવા ભગવાન શ્રી ગણેશ. તો આ કથામાંથી આપણને મર્મ એ સમજવા મળે, આધ્યાત્મિક મર્મનો જો વિચાર કરીએ, આજ્ઞા પાલન. માતા પાર્વતીએ આજ્ઞા કરી હતી કે કોઈને પણ અંદર પ્રવેશ નહીં આપતા, તો ગણપતિ ભગવાન એમનું મસ્તક છેદન થઈ ગયું ત્યાં સુધી એમણે માતાની આજ્ઞાનું પાલન કર્યું. અધ્યાત્મ માર્ગે, સાધનાના માર્ગે આ આજ્ઞા પાલન એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. આપણા ઇષ્ટદેવ અને આપણા ગુરુની પ્રત્યેક આજ્ઞાનું આપણે પાલન કરવાનું હોય છે. આજ્ઞા પાલનની ખૂબ મહત્તા છે. મુક્તાનંદ સ્વામીએ લખ્યું કે મન મત થઈને તું કોટી સાધન કરે, સદગુરુ શબ્દ વિણ સર્વ કાચું. મન મત થઈને તું કોટી સાધન કરે. આપણને મનમાં વિચાર આવે કે મારે એવરેસ્ટ ચડી આવવો છે, અને ભગવાનની પ્રસન્નતાના વિચાર સાથે જ ભલે એવરેસ્ટ ચડાવીએ, પણ આપણી મનની કલ્પના છે, આપણે આપણું મન માન્યું કર્યું, તો એનું એટલું ફળ ના મળે જેટલું આજ્ઞાથી મળે. હા, મન ધાર્યું આપણે એવરેસ્ટ ચડી આવીએ, ભગવાન અને સંતની આજ્ઞાથી ખાલી એક પગથિયું ચડીએ તો એનું પુણ્ય એવરેસ્ટ કરતાં પણ વધી જાય. મન મત થઈને તું કોટી સાધન કરે, કરોડ કરોડ સાધન મન ધાર્યા કર્યા હોય એનાથી પણ, ભગવાનની કે સંતની આજ્ઞાથી એક નાનું કાર્ય કરીએ, એક માળા ફેરવીએ, તો પણ એનું પુણ્ય અનેક ગણું વધી જાય છે. એ આ આજ્ઞાનો પ્રતાપ છે, કારણ કે એમાં ભગવાન અને સંતના વચનો ભળ્યા છે, અને વચનોમાં જે સામર્થ્ય છે એનું પુણ્ય આપણને પ્રાપ્ત થતું હોય છે. યોગીજી મહારાજ એવું કહેતા કે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી કોઈક ખાલી ઘંટડી વગાડે ને તો પણ એનો મોક્ષ થાય, કારણ કે ગુરુની આજ્ઞા ભળીને, ગુરુનું વચન ભળ્યું એટલે એ થાય. ઉપનિષદોમાં પણ આ જ વાતનું અનેક જગ્યાએ પ્રતિપાદન છે. દાખલા તરીકે સત્યકામ જાબાલી જ્યારે ગુરુના આશ્રમમાં વિદ્યા પ્રાપ્ત કરવા માટે જાય છે, તો ગુરુ સર્વપ્રથમ સત્યકામ જાબાલીનું બધું વૃત્તાંત પૂછે છે, અને ત્યાર પછી હવે બ્રહ્મ વિદ્યા સિદ્ધ કરવા માટે સત્યકામ જાબાલી ગુરુ પાસે આવ્યો છે. ગુરુ આજ્ઞા શું કરે છે કે આશ્રમની આ 400 ગાય છે, આ 400 ગાય લઈને તું વનની અંદર જા, અને એ 400 ગાયમાંથી જ્યારે 1000 ગાય થઈ જાય ત્યારે તું પાછો આવજે. હવે સત્યકામ જાબાલી જુઓ, એનો ઉદ્દેશ્ય શું હતો ગુરુ પાસે જવાનો? બ્રહ્મ વિદ્યા ભણવાનો. ગુરુએ આજ્ઞા શું કરી? ગાયો ચરાવવાની. પણ સત્યકામ કોઈ પ્રશ્ન નથી કરતા. ગુરુની આજ્ઞા અવિચારણીય, ગુરુની આજ્ઞા વિચાર્યા વગર તત્કાળ પાળવી, એવું વચન છે. એટલે સત્યકામ જાબાલી 400 ગાય લઈને જાય છે. જંગલમાં જવાનું, હિંસક પ્રાણીઓથી ગાયોની રક્ષા કરવાની, બધી ગાયોનું વ્યવસ્થિત સમય પ્રમાણે પોષણ થઈ જાય એનું ધ્યાન રાખવાનું, આ જ એની સાધના બની ગઈ, કારણ કે ગુરુનું વચન હતું. ગુરુના વચનથી જે કાંઈ પણ કરીએ એ અધ્યાત્મ માર્ગે સાધના બની જાય છે. અને આવી રીતે સમય પસાર થતાં થતાં જ્યારે 400માંથી 1000 ગાયો થઈ ગઈ ત્યારે સત્યકામ જાબાલી ગુરુના આશ્રમ તરફ પાછા ફરતા હતા. તો ઉપનિષદમાં કથા એવી આવે છે કે સત્યકામ જાબાલીને ગુરુએ કોઈ ઉપદેશ આપવાની જરૂર જ ના પડી. એ જ્યારે રસ્તામાં પાછા આવતા હતા ત્યારે માર્ગમાં જ જુદા જુદા માધ્યમો દ્વારા, ક્યારેક કોઈક પક્ષી દ્વારા, ક્યારેક બીજી કોઈ રીતે એને બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત થવા લાગ્યું. અને જ્યારે એ ગુરુના આશ્રમમાં પહોંચ્યા ત્યારે ગુરુએ સત્યકામ જાબાલીનું મુખારવિંદ જોઈને કીધું કે તારા મુખ ઉપર તો બ્રહ્મ વિદ્યાનું તેજ ઝળકી રહ્યું છે. તો આજ્ઞા પાલન, કેવળ ગુરુની આજ્ઞા પાળી, ગાયો ચારી, પણ બ્રહ્મ વિદ્યા આત્મસાત થઈ ગઈ, તો અધ્યાત્મ માર્ગે ભગવાન અને સંતની આજ્ઞાનું પાલન કરવું એ ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ છે. એ આપણને ભગવાન શ્રી ગણેશમાંથી શીખવા મળે છે. ત્યાર પછી
બીજી એક કથા છે ભગવાન શ્રી ગણેશના જન્મ બાબતે, આ વરાહ પુરાણની કથા છે કે ભગવાન શિવજીએ પંચતત્વોમાંથી એક બાળકનું નિર્માણ કર્યું. હવે ભગવાન શંકર જ્યારે કોઈ બાળકનું નિર્માણ કરે ત્યારે એનું રૂપ કેવું હોય, એનું સૌંદર્ય, એનું લાવણ્ય કેવું હોય, એટલે એ બાળકનું સૌંદર્ય લાવણ્ય જોઈને બધા દેવતાઓની અંદર ગણગણાટ શરૂ થઈ ગયો. કારણ કે રૂપની બાબતે દેવતાઓ સ્વરૂપવાન છે એવું માનવામાં આવે છે, અને એમનાથી કોઈ સ્વરૂપવાન હોય એ કેવી રીતે દેવતાઓથી સહન થાય, ઇન્દ્રાદિ બધા જે દેવતાઓ હતા. હવે શંકર ભગવાન પામી ગયા કે દેવતાઓને આ ગમશે નહીં કે એમના કરતા પણ વધારે કોઈ સ્વરૂપવાન હોય, એટલે એ લોકોને કંઈક વક્ર દ્રષ્ટિ થાય ને દેવતાઓ કુરાજી થાય ને ઉહાપોહ થાય, એ ટાળવા માટે ભગવાન શંકરે એ બાળકનું મુખ મોઢું એ હાથી જેવું કરી દીધું અને પેટ એકદમ મોટું કરી દીધું. એટલે ભગવાન શ્રી ગણેશનું એક નામ છે વક્રતુંડ. વક્રતુંડ એટલે વક્ર, એકદમ વક્ર જેમનું પેટ છે, તુંડ એવું એમનું નામ છે. બીજું એમનું નામ છે લંબોદર. ઉદર એટલે પેટ, લંબોદર જેમનું ઉદર એકદમ લાંબુ છે એવા ભગવાન શ્રી ગણેશ. તો એવું એક રૂપ એ બાળકનું ભગવાન શંકરે કરી દીધું અને એમને ભગવાન શિવજીએ સર્વ ગણોના અધિપતિ, ગણાધિપતિ અથવા તો ગણપતિ, ગણ એટલે ભગવાન શંકરના જે ગણ છે એમાં મુખ્ય છે ગણેશજી, એટલે ગણપતિ કહેવામાં આવે છે. ગણ ઈશ એ ગણોના ઈશ, એના મુખ્ય પતિ કહેવામાં આવે છે. પણ આ કથામાંથી આપણને જે આધ્યાત્મિક સાર જોવા મળે છે એ એવો છે કે ક્યારેય આ અધ્યાત્મ માર્ગ છે ને, એટલે આપણને ભગવાને જે કાંઈ પણ શરીર આપ્યું હોય, જેવું પણ શરીર આપ્યું હોય, એ બાબતે કોઈ અફસોસ ક્યારેય ન કરો. ગણપતિજીના જીવનની અંદર, ભગવાન ગણેશજીના દરેક ચરિત્રમાં કોઈ જગ્યાએ એવું આપણને પ્રાપ્ત નથી થતું કે એમના રૂપ બાબતે કે એમના શરીર બાબતે એમને કોઈ ફરિયાદ હોય. જે એમને પ્રાપ્ત થયું એનાથી હંમેશા સંતુષ્ટ, હંમેશા પ્રસન્ન, બધાને વરદાન આપે. પ્રથમ પૂજન એમનું થાય છે ને, એમને વરદાન પ્રાપ્ત થયેલું છે કે કોઈ પણ માંગલિક અવસરમાં પહેલું પૂજન ભગવાન શ્રી ગણેશનું થાય, પછી બીજા બધા દેવતાઓનું, પરમાત્માનું, બધાનું પૂજન થાય, પણ પ્રથમ પૂજન ભગવાન શ્રી ગણેશનું થાય એવું એમને વરદાન પ્રાપ્ત થયું છે. તો આટલી મહત્તા છતાંય પોતાના શરીર બાબતે એમને કોઈ ક્યારેય ફરિયાદ નહીં. તો આ સ્વીકૃતિનો ગુણ, જે કાંઈ પણ ભગવાનની ઈચ્છાથી આપણને પ્રાપ્ત થયું એનો સ્વીકાર કરો. આપણા જીવનની અંદર ઘણી બધી પરિસ્થિતિઓનું નિર્માણ થશે, કેટલીક આપણને ગમશે, કેટલીક આપણને નહીં પણ ગમે, પણ જે વસ્તુ આપણા હાથમાં નથી હોતી એનો પ્રેમથી સ્વીકાર કરી લેવો એ સુખનું અને સંતોષનું કારણ છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને ઉપદેશ આપે છે કે તસ્માદ અપરિહાર્યર્થે નત્વમ શોચિતુમ અર્હસી. હે અર્જુન, અપરિહાર્ય જે વસ્તુ તારા હાથમાં નથી, જે વસ્તુ થશે થશે ને થશે જ, એમાં તું કશું જ નહીં કરી શકે, એવી બાબત માટે અર્જુન તારે ક્યારેય શોક ના કરો. આ બહુ અગત્યની વાત છે અધ્યાત્મ માર્ગે. જે વસ્તુ આપણા હાથમાં નથી, ઘણું બધું આપણા હાથમાં નથી, આમ જોઈએ તો આપણું વર્તન અને આપણી સમજણ સિવાય બીજી કોઈ વસ્તુ આપણા હાથમાં નથી. મોટે ભાગે આપણે સાથેના માણસોને કંટ્રોલ કરવા પ્રયત્ન કરીએ, એના સ્વભાવમાં પરિવર્તન થાય એવી ઈચ્છા રાખીએ કે આની અંદર આટલો સુધારો થઈ જાય તો અમારા પરિવારમાં સુખ શાંતિ થઈ જાય, પત્ની આટલો સુધારો કરી દે, પત્નીને એમ થાય કે પતિ જો પોતાના સ્વભાવમાં આટલો સુધારો કરી દે. અપરિહાર્યર્થે એ આપણા હાથની વાત જ નથી. બીજાના જીવનનું પરિવર્તન કરવું એ આપણે આપણા જીવનનું પરિવર્તન કેટલું કરી શકીએ છીએ, આપણી કુટેવોને છોડીને આપણે સુટેવો ડેવલપ કેટલી કરી શકીએ છીએ, આપણું જ પરિવર્તન કરવામાં ઘણીવાર આપણે અસમર્થ હોઈએ છીએ. તો બીજા પોતાના જીવનમાં પરિવર્તન કરે એવી ઈચ્છા આપણે જેટલી રાખીએ એટલો એ બધો દુઃખી થવાનો માર્ગ છે. તો જે કાંઈ પણ ભગવાનની ઈચ્છાથી આપણા જીવનમાં ઘટનાઓ ઘટે એનો સ્વીકાર કરી લેવો એ ભગવાન શ્રી ગણેશના જીવનમાંથી આપણને પ્રાપ્ત થાય. સાથે સાથે સ્વરૂપ બાબતે લોકો મારું રૂપ જોઈને આકર્ષાય એવી પણ ઈચ્છા અધ્યાત્મ માર્ગે રાખવાની જરૂર નથી. રૂપ કરતા ગુણો આત્મસાત કરવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ એ પણ ભગવાન શ્રી ગણેશજીના આ ચરિત્રમાંથી આપણને શીખવા મળે છે. સાથે સાથે અન્ય એક કથા એવી પ્રાપ્ત થાય છે
કે એક વખત કુબેરજીએ ભગવાન શિવને પોતાને ત્યાં જમવા માટેનું નિમંત્રણ પાઠવ્યું. પણ હવે કુબેરજીએ જે નિમંત્રણ આપ્યું શિવજીને, એમાં કુબેરજીનો છાનો અહંકાર હતો. અહંકાર શું હતો? કે આ ભગવાન શંકર છે, એમને જરા મારી જાહોજલાલી હું દેખાડું, અને એમને હું એ પણ દેખાડું કે એક વ્યવસ્થિત રીતે ભોજન કેવી રીતે કરાય. આવા અહંકારથી કુબેરજીએ ભગવાન શંકરને, શિવજીને ભોજનનું નિમંત્રણ આપ્યું કે આપ સહકુટુંબ પધારજો, આપના સર્વગણો સાથે, આપના સર્વ પરિવાર સાથે પધારજો. ભગવાન શિવજી એવું કહ્યું કે હું તો આવી શકું એમ નથી, પણ મારા વતી હું આ ગણેશજીને મોકલીશ. અને ગણેશજી ગયા, અને ગણેશજીને યથાતથા ખબર હતી કે પિતાજી શું કરાવવા માંગે છે, કે આ કુબેરજીના અહંકારનો ભંગ કરાવવા માંગે છે. તો ગણેશજી ત્યાં ગયા, અને કુબેરે ખૂબ સારી વ્યવસ્થા રાખી હતી, મોટી મિજબાની હતી, જાત જાતના મિષ્ટાન પકવાન હતા, ઘણા બધા દેવતાઓ ત્યાં આવ્યા હતા, અને બધાને એમણે નિમંત્રણ આપેલું, બધાનો ભોજન સમારંભ હતો, અને ભવ્યાતિ ભવ્ય બધી વ્યવસ્થા હતી. પણ ગણેશજી ત્યાં ગયા, અને એમણે કુબેરજીને કીધું કે મને જરા પહેલા જમાડી દો ને પછી હું નીકળી જાઉં. કુબેરજીએ પોતાના સેવકોને કીધું કે આમના ભોજનની વ્યવસ્થા કરો, પહેલા ગણેશજી જમી લે પછી બીજા બધા જમશે. હવે ગણેશજીએ જમવાનું શરૂ કર્યું, અને એક પછી એક વાનગી, એક પછી એક વાનગી, એક પછી એક વાનગી કરતા 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 કુબેરજીએ જેટલા પણ મિષ્ટાન પકવાન સામગ્રી વ્યંજનો બનાવ્યા હતા બધું જ ભગવાન ગણેશજી જમી ગયા. અને ત્યાં અટકતા નથી, કુબેરજીના આખા નગરમાં જે કાંઈ પણ ખાદ્ય પદાર્થો હતા બધા જ ભગવાન શ્રી ગણેશે અંગીકાર કરી લીધા. અને એ જોઈને પછી તરત જ કુબેરજી પામી ગયા કે મારા મનની અંદર જે અહંકાર વ્યાપ્યો હતો કે હું મોટો, હું સમૃદ્ધ, અને હું આમને દેખાડું કે એક સારી ભોજનની વ્યવસ્થા કેવી હોય, એ ગર્વનું ખંડન કરવા માટે જ ભગવાન શ્રી ગણેશ પધાર્યા છે. તો આમાંથી આધ્યાત્મિક મર્મ આપણને એ જાણવા મળે છે કે અધ્યાત્મ માર્ગે ક્યારે અહંકાર, ક્યારે ગર્વ ના કરવો. એ પછી રૂપનો અહંકાર હોય, એ પછી ધનનો અહંકાર, આપણે પૈસાવાળા છીએ, આપણી બહુ સારી આવક છે, આપણે ભણેલા ગણેલા છીએ, આપણે કોઈક સારી પોસ્ટ ઉપર છીએ, આપણા હાથમાં સત્તા છે, એ પ્રકારનો કોઈ પણ અહંકાર લૌકિક માર્ગે બહુ ચિંતા નથી. પણ અધ્યાત્મ માર્ગે જ્યારે આપણે ભગવાન અને સંત પાસે ઉપસ્થિત થઈએ ત્યારે આપણે સંપૂર્ણપણે વિનમ્ર રહેવાનું હોય છે, ત્યાં આગળ દાસાનું દાસ થઈને રહેવાનું હોય છે. તો નમ્રતાનો આ ગુણ આપણને ભગવાન ગણેશના આ ચરિત્રમાંથી શીખવા મળે, જે અધ્યાત્મ માર્ગે ખૂબ અગત્યનો છે. ભગવાન એ ગુણોનો ભંડાર છે, અને ભગવાન અતિ સમર્થ છે. ભગવાનની સામર્થ્ય પાસે આપણા જેવા સાધારણ જીવોની કોઈ વિસાત નથી, કોઈ સામર્થ્ય નથી. ભગવાનની શક્તિ કેવી વિચારતો કરો, ખાલી એમનો સર્વજ્ઞપણાનો ગુણ એક છે એના પર આપણે વિચાર કરીએ તો કેટલી પ્રચંડ ઉર્જા છે. એક કાળાવચ્છિન્ન ભગવાન બધું જ જાણે છે. આ વિચાર કરો, આ કેટલી મોટી વાત છે. અનંત બ્રહ્માંડો છે, ખાલી આ પૃથ્વી ઉપર જ 7.5 અબજ તો મનુષ્યો છે, અને દરેક મનુષ્યના મનમાં કંઈક ને કંઈક જુદો વિચાર ચાલતો હોય, એટલે એક સાથે 7.5 અબજ વિચારો ચાલતા હોય. આ તો ખાલી આ જ પૃથ્વીની વાત કરું છું. અને ભગવાન એક કાળાવચ્છિન્ન એટલે કે એટ એ ટાઈમ 7.5 અબજ વ્યક્તિઓના મનમાં શું વિચાર ચાલે છે એ પણ જાણતા હોય. આ કેટલી મોટી સામર્થ્ય! આ તો આ પૃથ્વીની વાત કરી, આવા તો અનંત બ્રહ્માંડો છે. એ બધું જ ભગવાન, સર્વજ્ઞપણાનો ગુણ. તો કેટલી સામર્થ્ય છે એ પરબ્રહ્મ પરમાત્મા પાસે! જીવ તો અત્યંત અલ્પજ્ઞ છે, એનું તો કાંઈ સામર્થ્ય નથી. તો એવા આપણે નાની નાની વાતનો અહંકાર કરીએ, નાની નાની વાતોમાં કંઈક એવું માની લઈએ કે હું બહુ મોટો થઈ ગયો, મારી પાસે આવું છે ને, મારી પાસે આ ગુણ છે ને, મારી પાસે આ આવડત છે, તો એ અહંકાર અધ્યાત્મ માર્ગે આપણી અંદર ગુણો આત્મસાત કરવામાં વિઘ્નરૂપ છે. જેમ પાણી હોય, ઊંચાઈવાળા વિસ્તાર તરફથી નીચાણવાળા વિસ્તાર તરફ ઓટોમેટિક પાણીનો ફ્લો જાય, એમ ભગવાનના જે ગુણો છે, તો આપણે જો નમ્ર બની જઈશું, નીચા બની જઈશું, તો ભગવાનના ગુણો ઓટોમેટિક આપણી અંદર આવે, સંતના ગુણો આપણી અંદર આવે,
પણ જો આપણે અટંટ રહીએ, અહંકારી હોઈએ, કંઈક મદ લઈને ફરતા હોઈએ, તો એ ગુણો આપણને અધ્યાત્મ માર્ગે આત્મસાત થતા નથી. તો ભગવાન ગણેશજીના જીવનમાંથી નિર્માની રહેવાનો આ ખૂબ જ સુંદર ઉપદેશ સંદેશ આપણને પ્રાપ્ત થાય છે. બીજો એક ક્ષમાનો ગુણ ભગવાન ગણેશના જીવનમાંથી આપણને પ્રાપ્ત થાય છે. એક વખત ઘટના એવી બની કે ભગવાન ગણેશ ભોજન અંગીકાર કરીને જતા હશે અને રાત્રિનો ચંદ્રમા એણે ઉપરથી જોયું કે ગણેશજી જાય છે. ચંદ્રમા અત્યંત સ્વરૂપવાન, રૂપ માટે ચંદ્રની ઉપમા અપાય છે કે તમારું મુખ તો ચંદ્ર જેવું છે. તો એ રૂપનો અહંકાર આવી ગયો ચંદ્રમાને અને અટ્ટહાસ્ય કર્યું. ગણેશજીનો ઉપહાસ એમણે કર્યો કે તમારું મુખ તો હાથી જેવું છે અને આટલું મોટું પેટ છે તમારું, આવું સ્થૂળ શરીર છે. ગણેશજી એમણે જોયું કે ચંદ્રમાં આટલો અહંકાર રૂપનો અને આવું અટ્ટહાસ્ય, કોઈનો આવો ઉપહાસ, આવી મશ્કરી કરાય કોઈની. એટલે ગણેશજી ત્યારે ચંદ્રમાને ઉગ્ર થઈને શાપ આપી દે છે કે તારું મુખ શ્યામળું થઈ જશે જા. તો ચંદ્રમા એકદમ કાળો પડી ગયો, અમાવસ્યાનો ચંદ્રમા બની ગયો. એટલે ચંદ્રમાને પોતાની ભૂલ સમજાઈ અને એમણે ગણેશજી પાસે આવીને ક્ષમા માગી કે મારી ભૂલ થઈ ગઈ, મારે કોઈ રીતે કોઈનો પણ આવો ઉપહાસ ના કરવો જોઈએ, ક્યારેય કોઈની મશ્કરી ના કરવી જોઈએ. તો ગણેશજી ત્યારે ચંદ્રમાને માફ કરી દે છે અને એવું કહે છે કે મેં શાપ આપ્યો છે એટલે એ શાપ તો હવે એનો પ્રભાવ થોડો તો રહે, એટલે 15 દિવસ તમારા રૂપમાં વૃદ્ધિ થશે અને 15 દિવસ તમારા રૂપમાં ક્ષય થશે. આવી કથા આપણને પ્રાપ્ત થાય છે. પણ ગણેશજીએ માફી આપી દીધી તરત જ, જેવા ચંદ્રમા વિનમ્ર બની ગયા તરત જ ગણેશજીએ માફી આપી દીધી. તો બીજાના ખરાબ વર્તનનો ડંખ જ્યાં સુધી આપણે આપણા હૃદય ઉપર રાખીએ ત્યાં સુધી આપણને દુઃખ થવાનું છે. આ માફીનો ગુણ બહુ અગત્યનો છે અધ્યાત્મ માર્ગે પણ. કોઈકે આવું કર્યું, કોઈકે આવું કર્યું, કોઈક મને આવું કહી ગયું, કોઈકે મારી સાથે આવી રીતે ગેરવર્તન કર્યું, એવા ડંખ જેટલા આપણે આપણા હૃદયમાં રાખીએ એટલું દુઃખ આપણને થવાનું છે. ક્ષમા, ક્ષમાનો અર્થ થાય છે ખમી લેવું, સ્વીકારી લેવું, જે થયું છે એને ભૂલી જવું, એને વારે વારે યાદ ના કરાવું તું તે દિવસે આવું બોલી ગયો હતો, તું તે દિવસે આવ. ક્ષમા સાથે જ વિસ્મૃતિ આવે છે. જ્યારે તમે બીજાની ભૂલને ભૂલી જાઓ છો, ક્યારે યાદ નથી કરાવતા, ત્યારે એ યથાર્થ ક્ષમા બને છે. એને અનસુન્યું અને અનદેખ્યું જ કરી નાખવાનું, જાણે એ પ્રસંગ બન્યો જ નથી. કારણ કે આ જે ક્ષમા છે ને એ આપણા સુખ માટે છે. એવું નથી કે આપણે ક્ષમા આપીને બીજા ઉપર ઉપકાર કરીએ છીએ, એવું નથી. આપણે જેટલી ક્ષમા આપી હશે એટલી આપણા અંતરમાં શાંતિ અને નિરાત રહેશે. દાખલા તરીકે એ બહુ સરસ દ્રષ્ટાંત છે કે એક વખત શાળાની અંદર એક બાળક વારે વારે શિક્ષક પાસે જઈને બીજાની ફરિયાદ કર્યા કરે કે આ છોકરો આવું કરે છે, ફલાણો છોકરો આવું કરે છે, આ આમ કરે છે, પેલો આમ કરે છે. શિક્ષકને ઈચ્છા થઈ કે આ બાળકને આપણે કોઈક વિશિષ્ટ રીતે સમજાવીએ, એટલે એમણે એક પ્રયોગ કરાવ્યો શાળાની અંદર કે આવતીકાલથી આપણે વર્ગની અંદર એક વિશિષ્ટ પ્રયોગ કરીશું. કેટલા જણ સજ્જ છે? બધા વિદ્યાર્થીઓ અત્યંત ઉત્સાહિત હતા કે ચાલો અમે બધા વિશિષ્ટ પ્રયોગમાં જોડાવા માટે સજ્જ છીએ. એટલે ટીચરે એવું કીધું કે તમારે એક જોડી જેવું બનાવવાનું અને રોજ ગળામાં એ જોડી બાંધીને અહીંયા સ્કૂલે આવવાનું અને અંદર એક બટેટું નાખવાનું, બીજા દિવસે 2 બટેટા, ત્રીજા દિવસે 3 બટેટા, એમ રોજ એક એક બટેટું એક્સ્ટ્રા તમારે એવી રીતે ગળામાં લટકાવીને ફરવાનું. એટલે બીજા દિવસથી બાળકો તો બધા એકદમ તત્પર શિક્ષકની આજ્ઞા ઝીલવા માટે એક બટેટું લઈને આવ્યા, બધા ફર્યા, આનંદ કર્યો, એકબીજાને જોઈને બધા જોયા તારા ગળામાં બટેટું, મારા ગળામાં બટેટું, બધું વિશિષ્ટ લાગતું હતું છોકરાઓને બધું. બીજા દિવસે 2, ત્રીજા દિવસે 3, પણ ધીરે ધીરે વજન વધવા લાગ્યું અને પછી તો એ વજન અસહ્ય બની ગયું. એટલે બધા વિદ્યાર્થીઓ શિક્ષક પાસે ગયા અને વાત કરી કે આપે કહ્યું હતું કે આ બટેટા બાંધીને ફરો, પણ હવે આ સહન નથી થતું, હવે ગળામાં દુખે છે અને છાતીમાં ભાર લાગે છે. તો શિક્ષકે કીધું કે વાંધો નહીં, હવે બટેટા કાઢી નાખો. તો પછી વિદ્યાર્થીઓએ પૂછ્યું કે ટીચર, આનાથી સાબિત શું થયું? આ તમે નવો પ્રયોગ કર્યો, કોઈ પણ પ્રયોગમાં છેલ્લે કંઈક સાબિતી આવે ને, કંઈક કન્ક્લુઝન આવે,
આમાં સાબિત શું થયું? તો ટીચરે ત્યારે મર્મ સમજાવ્યો કે તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એકબીજાની અનેક પ્રકારની ફરિયાદો લઈને મારી પાસે આવે છે કે આ આવું કરે છે, ફલાણો આવું કરે છે, પેલો આવું કરે છે. એ બધી ફરિયાદો છે ને આ બટેટા જેવી છે. જેટલી ફરિયાદો તમે તમારા અંતરમાં લઈને ફરશો એટલો તમને તમારા ગળામાં અને તમારી છાતી ઉપર તમને ભાર લાગશે. એ ભાર તમને દુઃખી કરશે. આપણે આપણા પરિવારજનો કે આપણી આસપાસ રહેતા માણસો પ્રત્યે જેટલી ફરિયાદો લઈને ફરતા હઈશું એટલો જ આપણા અંતરમાં ભાર રહેશે. અંતરે આપણને સુખ નથી થતું, અંતરે આપણને શાંતિ નથી મળતી. પણ જેટલી એ બધી ફરિયાદો આપણે મૂકી દઈએ, ભગવાનને પ્રાર્થના કરી શકાય કે પ્રભુ આણે મારી સાથે આવું વર્તન કર્યું છે પણ મને એવું બળ આપજો કે હું એને ક્ષમા કરી શકું, તો ભગવાન પણ આપણને એવું બળ આપે. યોગીજી મહારાજનું જીવન જોઈએ, પ્રમુખ સ્વામી મહારાજનું આપણે જીવન જોઈએ, આપણે મહંત સ્વામી મહારાજનું જીવન જોઈએ. એમના જીવનમાં ઘણી બધી ઘટનાઓ એવી બની છે જેમાં લોકોએ ગેરસમજણથી અણસમજણથી એમનો દ્રોહ કર્યો હોય, એમને જેમ તેમ બોલી ગયા હોય, પણ એમણે ક્યારેય પોતાના અંતરમાં રાખ્યું નથી. ક્ષમાના સાગર છે. હવે જ્યારે આપણા ઇષ્ટદેવ અને આપણા ગુરુદેવ એ ક્ષમાના સાગર હોય ત્યારે આપણે ક્ષમાનું સરોવર તો બનીએ, ત્યારે આપણે ક્ષમાનું પાણી ભરેલું એક માટલું તો બનીએ. ક્ષમાનો ગુણ અધ્યાત્મ માર્ગે ખૂબ અગત્યનો છે, તો એ પણ આપણને ભગવાન ગણેશના જીવનમાંથી શીખવા મળે છે. પછી ભગવાન ગણેશની જે સુંદર આકૃતિ છે, એમનું જે દિવ્ય શરીર છે, એના વિવિધ અંગોમાંથી પણ આપણને ઘણું બધું શીખવા મળે છે. દાખલા તરીકે ભગવાન ગણેશનું મસ્તક મોટું છે, તો એમાંથી શીખવા મળે છે. મસ્તક એટલે બુદ્ધિ અહીંયા રહેલી છે, આપણા વિચારો મસ્તકમાં થાય છે. તો હંમેશા આપણે મોટા અને ઉમદા વિચારો રાખવા. ઉમદા વિચારો એટલે કોઈનું પણ અહિત થાય એવો વિચાર ભગવાનના ભક્તે ક્યારેય ન કરાય. એ ઉમદા વિચાર છે. એવો મોટો વિચાર રાખવો, બધાયનું હિત થાય, બધાયનું ભલું થાય એવું ચિંતન કરવું. જો ને યોગીજી મહારાજ, એમનું જીવન સૂત્ર શું હતું? ભગવાન સૌનું ભલું કરો, કોઈના પ્રત્યે દ્વેષ નહીં, ખટરાગ નહીં, કોઈનું પણ અહિત થાય એવો વિચાર નહીં, ભગવાન સર્વનું ભલું કરો. પ્રમુખ સ્વામી મહારાજ, એક વખત સંતો સાથે વાર્તાલાપ થતો હતો અને સાહજિક રીતે સ્વામી બાપા બોલી ગયા હતા કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારેય આવ્યો નથી. હવે અંતઃકરણની કેટલી પવિત્રતા હશે, અને પવિત્રતાની પરાકાષ્ઠા કહી શકાય આમ તો, કે કોઈનું અહિત થાય એવો વિચાર ક્યારેય ન આવે. એવા સંતમાં ભગવાન સાક્ષાત નિવાસ કરીને રહે એમાં શું આશ્ચર્ય. આટલી પવિત્રતા જ્યાં હોય ત્યાં ભગવાનને પરાણે નિવાસ કરીને રહેવું પડે. તો આપણા ગુરુ જ્યારે આટલા પવિત્ર છે ત્યારે આપણું પણ કર્તવ્ય બને છે એ પવિત્રતા આપણી અંદર આપણે લાવીએ. તો કોઈનું અહિત થાય, કોઈ દુઃખી થાય, કોઈનું ધનોત્પનોત નીકળી જાય, કોઈ હેરાન થાય એવો સંકલ્પ પણ આપણે ક્યારેય ના કરાય. અધ્યાત્મ માર્ગ છે ને આ, પરમ પવિત્રતા પ્રાપ્ત કરવાનો માર્ગ છે. બ્રાહ્મી સ્થિતિ શું છે? એનાથી મોટી કોઈ પવિત્રતાની સ્થિતિ નથી. માયાના ત્રણે ત્રણ ગુણમાંથી આપણે બહાર નીકળી જવાનું છે. તો એને જ્યારે ધ્યેય રાખીને આપણે અધ્યાત્મ માર્ગે સાધના કરીએ છીએ ત્યારે કોઈનું અહિત થાય, કોઈ દુઃખી થાય એવો સંકલ્પ આપણે ન કરાય. એનાથી વિપરીત બીજાના સુખ માટે જેટલી આપણને અનુકૂળતા હોય એ પ્રમાણે પ્રયત્ન કરવો. પણ ક્યારેય કોઈ પણ દુઃખી થાય એવો સંકલ્પ ભગવાનના ભક્તને શોભે નહીં. એ નકારાત્મકતા છે, એ નેગેટિવ એનર્જી છે. આપણે તો ભગવાનનું ભજન કરવાનું છે, અને જ્યારે ભગવાનનું ભજન કરતા હોઈએ, ભગવાનની પૂજા કરતા હોઈએ ત્યારે પરમ પવિત્ર, અંતઃકરણ પણ શુદ્ધ, શરીર પણ શુદ્ધ એવી રીતે આપણે ભગવાનની પૂજા આરાધના અર્ચના કરવાની હોય છે. એટલે કોઈનું અહિત થાય એવો વિચાર ન કરવો, વિચારો હંમેશા ઉમદા રાખવા. ભગવાન શ્રી ગણેશના કાન મોટા મોટા છે, એમાંથી આપણને એવું શીખવા મળે છે કે કથા શ્રવણમાં એકદમ શ્રદ્ધા અને પ્રેમ રાખવો. કાન મોટા છે, અત્યંત વિશાળ કાન. એમ કથા શ્રવણ બાબતે આપણે કાન એટલા મોટા રાખવા કે જ્યારે જ્યારે પણ આપણને અવસર પ્રાપ્ત થાય એ કથા માટે આપણા કાન તરસ્યા રહેવા જોઈએ. ભગવાનના ચરિત્રો માટે, સંતના ચરિત્રો માટે, કંઈક આધ્યાત્મિક
પ્રગતિ થાય એના માટે જે કાંઈ પણ ઉપદેશ આપણને સાંભળવા મળે એના માટે આપણે સતત તત્પર રહેવું જોઈએ. કથા વાર્તાનો ખૂબ મહિમા બધા જ શાસ્ત્રોમાં કીધો છે. આપણે ત્યાં પણ સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, એ જો કદાપી નબળો જણાયો, સત્સંગરૂપી શુભ તો હવેલી, પડી જવાની ગણવી જ વહેલી. સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, કથા દ્વારા, સારા શ્રવણ દ્વારા જ આપણને અધ્યાત્મ માર્ગના બધા રહસ્યો સમજાવવાના છે. એ સત્શાસ્ત્રોના શ્રવણ દ્વારા જ આપણને આપણી ભૂલો દેખાવાની છે. કઈ કઈ ક્ષતિ આપણી થાય છે, ક્યાં આપણે સુધારો કરવાનો છે, ક્યાં આપણે અંતર્દ્રષ્ટિ કરવાની છે, એ બધી જ બાબતો આપણને આ કૃષ્ણ કથા, ભગવાન પરબ્રહ્મ નારાયણની કથા દ્વારા આપણને આ બધું પ્રાપ્ત થવાનું છે. એટલા માટે કથા વાર્તા સાંભળવામાં હંમેશા આપણે તત્પર રહેવાનું. આપણા ગુરુ સામે દ્રષ્ટિ કરીએ તો પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ કથા સાંભળવા બાબતે શ્રદ્ધાના મહાસાગર સમાન છે. આપણને ખબર છે, બોસ્ટનમાં બાપાએ મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું તો પછી તો બાપાની બંને આંખો પર પાટા બાંધેલા, મોતિયો હીલ થતો હતો, તો સ્વામી કથા વંચાવડાવે તો એટલી શ્રદ્ધા પ્રમુખ સ્વામી મહારાજની કે પેલા વાંચવાવાળા વાંચી વાંચીને થાકી જાય. આપણે બોલવાનું હોય તો કેટલું બોલી શકીએ, બે કલાક, ત્રણ કલાક, આપણું ગળું પછી થાકી જાય. તો વાંચનારને એમ થાય ને આમ સહેજ કે હવે સ્વામીની તો આંખો બંધ જ હોય એટલે આપણને ખબર પણ ના પડે કે સ્વામી જાગ્રત છે કે સ્વામી નિદ્રાધીન થઈ ગયા. તો સ્વામી તો એકદમ સ્થિર ચિત્તે સાંભળતા હોય, વાંચનારને એવું લાગે કે હવે સ્વામી આરામમાં જતા રહ્યા લાગે છે. એટલે જેવું બંધ કરે ને એટલે તરત સ્વામી કે હરે આગળ આગળ બોલો, એટલે વાંચનાર પાછું ચાલુ કરવું પડે. પછી જ્યારે વાંચનાર વિનંતી કરે કે બાપા હવે આપ આરામ કરો, તો સ્વામીને ખબર પડી જાય કે હવે આ વાંચી વાંચીને થોડા થાક્યા છે, શ્રમ પડે છે, એટલે સ્વામી કે તમે પુસ્તક બીજાને આપો, મારે તો સાંભળવું છે. આટલી શ્રદ્ધા. મહંત સ્વામી મહારાજ લંડનની અંદર છાવણી કરી હતી અક્ષર પુરુષોત્તમની, તો કલાકોના કલાકો સુધી બેસીને એકાગ્રપણે સાંભળ્યું એમણે. અને પછી રાત્રે જ્યારે સ્વામી શયન માટે જતા હતા ત્યારે સેવક સંતે આખા દિવસનું સરવૈયું આપ્યું કે સ્વામી તમે આટલા કલાક સુધી આજે સાંભળ્યું. તો મહંત સ્વામી મહારાજ કે મારી તો હજી પણ સાંભળવાની શ્રદ્ધા હતી. તો કથા વાર્તા એ સત્સંગનો પાયો છે. અને એટલા માટે જ આપણે ત્યાં તમે જુઓ અઠવાડિક સભાઓ, રવિ સભાઓ જે અત્યારે તમે સાંભળી રહ્યા છો, તેમાં કથા વાર્તા જ મુખ્ય છે. એનાથી જ આપણા સત્સંગની, આપણી સમજણની, આપણી નિષ્ઠાની સતત અને સતત પરિપુષ્ટિ થતી રહે છે. એટલે એમાં આપણે બાંધછોડ ના કરવી. અઠવાડિયે એક સભા તો અવશ્ય ભરવી, ભરવીને ભરવી જ, એનાથી આપણો સત્સંગ ટકી રહે છે. આ શાર્પંદ સો જેવું છે, જેમ બ્લેડની અણી ટાઈમે ટાઈમે કાઢતી રહેવી પડે તો એનો ઉપયોગ યથાર્થ થાય, એમ આપણો સત્સંગ પણ એકદમ શાર્પ રહે એના માટે આ કથા વાર્તા એ આપણી એક્સરસાઇઝ છે. પછી ભગવાન શ્રી ગણેશ, એમની આંખો એકદમ ઝીણી છે, એમના શરીર, એમના મસ્તકનું જે કદ છે એની સરખામણીમાં એકદમ ઝીણી આંખો છે. તો એનાથી આપણને સૂક્ષ્મ દ્રષ્ટિનો સંદેશ મળે છે. સૂક્ષ્મ દ્રષ્ટિ, એકાગ્ર દ્રષ્ટિ રાખવી. જ્યારે આપણે સાધના માર્ગે આગળ વધીએ છીએ, કોઈ પણ સાધના કરીએ છીએ, ત્યારે આપણા શરીરથી જે આપણે પ્રક્રિયા કરીએ એ તો મહત્વપૂર્ણ છે જ, પણ એની સાથે સાથે આપણું મન એકાગ્ર હોય એ પણ એટલી જ મહત્વપૂર્ણ બાબત છે. દંડવટ કરતા હોઈએ પણ દંડવટ કરતા કરતા આપણે નમ્ર ભાવે ભગવાનનું સ્મરણ કરવાનું હોય છે, દાસ ભાવે ભગવાનને વંદન કરવાના હોય છે, મનોમન પણ શરીરે કરીને દંડવટ કરતા હોઈએ પણ મનમાં કંઈક જુદું ચાલતું હોય તો એનું યથાર્થ ફળ ના મળે. મન પણ ભગવાનમાં એકાગ્ર રહેવું જોઈએ. એક વખત આરતી પછી જ્યારે દંડવટ ચાલતા હોય તો પ્રદક્ષિણાની અંદર બે ભક્તો દંડવટ કરતા હતા, પણ દંડવટ કરતા કરતા પરસ્પર વાર્તાલાપ કરતા હતા. વર્ષો જૂનો પ્રસંગ છે. અને મહંત સ્વામીજી મહારાજ જે ત્યારે સદગુરુ પદે હતા એ ત્યાંથી પ્રદક્ષિણામાંથી ત્યારે પાસ થયા, પસાર થયા, અને એમણે જોયું કે આ બે ભક્તો અંદર અંદર વાર્તાલાપ કરતા કરતા, વાતો કરતા કરતા દંડવટ કરે છે. એટલે બંને મહંત સાંઈ મહારાજના હેતવાળા હતા. સ્વામી એમને કહી શકે, સત્પુરુષને આ રીતિ છે, એમને એવું લાગે કે હું કહીશ તો ખોટું નહીં લાગે સામેવાળાને, તો એ પ્રેમથી કહેતા હોય છે, ટકોર પણ કરતા હોય છે. તો મહંત સ્વામી મહારાજ ત્યાં સહેજ માટે ઉભા રહ્યા અને સ્વામીએ કહ્યું કે દંડવટ કરો છો કે કસરત કરો છો? આટલું કહીને મહંત સ્વામી મહારાજ ત્યાંથી પધાર્યા.
હવે આ ભક્તોને અંતર્દૃષ્ટિ થઈ કે આ કેટલી મોટી વાત છે કે આપણી માનસિક એકાગ્રતા દંડવટ કરતી વખતે ભગવાનમાં રહેવી જોઈએ, તો જ એનું યથાર્થ ફળ મળે છે, નહીં તો દૈહિક કસરત જેવું થઈ જાય. જેમ કોઈ ઉઠક બેઠક કરે, જેમ કોઈ દંડ પીલતું હોય, જેમ કોઈ વોકિંગ કરતું હોય, તો એક જાતની કસરત છે. તો ભગવાનના અનુસંધાન વગર મન આપણું જો ભગવાનમાં એકાગ્ર ના હોય તો ખાલી એક શારીરિક કસરત બનીને રહે છે. એટલે અધ્યાત્મ માર્ગે આપણું મન ભગવાનમાં જોડાયેલું રહે, એકાગ્ર રહે, એ ખૂબ મહત્વપૂર્ણ છે. એવું નથી કહેતા કે 24 કલાક આવું અનુસંધાન રાખો, રહેતો તો સારામાં સારું છે. મહારાજે કીધું છે અખંડ વૃત્તિથી બીજી કોઈ મોટી પ્રાપ્તિ નથી. પણ જ્યારે આપણે સાધના કરીએ છીએ તો દિવસ દરમિયાન જે આપણો પ્યોર સાધનાનો ભાગ છે, દાખલા તરીકે આપણી નિત્ય પૂજા, આપણે આરતી કરીએ છીએ ત્યારે આરતી, જ્યારે આપણે અષ્ટકો બોલીએ છીએ, દંડવત પ્રણામ કરીએ છીએ, ત્યારે એ જે ભાગ છે આપણો પ્યોર સાધનાનો જે ભાગ છે, એ દરમિયાન આપણે ખૂબ ખટકો રાખીને આપણું મન ભગવાન અને સંતમાં એકાગ્ર કરવાનું હોય છે. જ્યારે આપણે સવારની નિત્ય પૂજા કરીએ, જ્યારે મંત્ર જાપ માળા જાપ કરતા હોઈએ, તો આપણું મન જ્યાં ત્યાં ફરે નહીં પણ ભગવાન પાસે જ રહે એવો સતત પ્રયત્ન કરવો જોઈએ. અને એટલા માટે જ આપણે જે છેલ્લે ક્ષમા યાચના કરીએ છીએ ને, દરેક મહાપૂજા કે દરેક નિત્ય પૂજા પછી એક ક્ષમા યાચના કરવાની હોય છે, ભગવાન પાસે માફી માંગવાની હોય છે કે આ પૂજા દરમિયાન જે અપરાધ થઈ ગયો હોય પ્રભુ, એના માટે મને ક્ષમા કરજો. એમાંનો એક અપરાધ આ છે કે આપણું મન બીજે જતું રહ્યું હોય. જ્યારે આપણે ભગવાનનું આવાહન કરીએ છીએ ત્યારે મૂર્તિઓમાં ભગવાન અને સંત આવીને વિરાજમાન થાય છે. પછી આપણે માળા કરતા કરતા બીજે વૃત્તિ રાખીએ તો ભગવાન અને સંતને કેવું લાગે કે આણે જ મને આવાહન કરીને અહીંયા બોલાવ્યો અને હવે એનું ધ્યાન તો બીજે ભટકે છે, તો એ અપરાધ થયો, એની ક્ષમા માંગવાની હોય. તો પ્રયત્ન જેવો કરીએ, આપણી જાતને એવી રીતે આપણે કેળવીએ કે સાધના કરતી વખતે આપણું મન ભગવાન અને સંત મારે. પછી દિવસ દરમિયાન આપણે નોકરી ધંધાનું બધું કામ હોય તો એ દરમિયાન સ્મરણ થાય તો સારામાં સારું છે. પણ મહારાજે બીજો એક વિકલ્પ પણ આપ્યો છે કે આપણે રાજીપાના અનુસંધાનથી બધું કરવું, તો દરેક પ્રવૃત્તિ એ આપણી સાધના બની રહે છે. આ પણ એક ભેગી ભેગી વાત છે, પ્રસન્નતાનો વિચાર. તો મન એવી રીતે એકાગ્ર રાખવું એ ભગવાન ગણેશના જીવનમાંથી આપણને શીખવા મળે. ભગવાન શ્રી ગણેશનું પેટ બહુ વિશાળ છે, તો એનાથી આપણને એવો મર્મ શીખવા મળે છે કે પેટ મોટું રાખો, એટલે કે એમાં બધું જ સમાવી લો. દિવસ દરમિયાન કે પછી જ્યારે આપણે મંદિરે આવીએ કે જ્યારે લોકો સાથે વાર્તાલાપ કરીએ, તો એ વાર્તાલાપમાં આપણને સારું અને નરસું બધી પ્રકારનું સાંભળવા મળશે. એ બધું આપણે આપણી અંદર સમાવી રાખવાનું. એમાંથી સારી વાત આપણે બીજાને કહેવી, પણ કોઈના અવગુણની વાત હોય એ આપણે ક્યારેય બીજાને ન કહેવી. કોઈની ભૂલોની વાત હોય, કોઈની ક્ષતિની વાત હોય, કોઈની નકારાત્મક વાતો હોય, એ નકારાત્મક વાતો ક્યારેય આપણે બહાર ન કરવી. એ બધી આપણા પેટમાં જ આપણે સમાવી લેવાની હોય છે. તો લંબોદર ગણેશ ભગવાનનું જે નામ છે, વક્રતુંડ જે એમનું નામ છે, એમાંથી આપણને આ શીખવા મળે છે કે આપણે આપણું પેટ એવું મોટું રાખવું કે બીજાના જે કાંઈ દુર્ગુણો હોય, અવગુણો હોય, એ બધા એમાં જ સમાહિત થયેલા રહે, એ ક્યારેય બહાર ના આવે. એના માટે આપણે આપણા જીભને લગામ આપવી પડે, સંયમ રાખવો પડે. કારણ કે આપણી સાહજિક વૃત્તિ આ છે કે બીજાનું દોષ દર્શન કરવું અને બીજાના દોષોનું કથન કરવું, આ સહેજે સહેજે ભૂલ આપણાથી થઈ જતી હોય છે. પણ અધ્યાત્મ માર્ગે અભાવ અવગુણ આપણા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એ તો અત્યંત નિષેધ કરે છે. જ્યારે અમને પૂછવામાં આવે કે કઈ એક વસ્તુ અમે કરીએ, કયું એક સાધન અમે રાખીએ, તો મોટે ભાગે આપણને જે જવાબ મળ્યા છે એમાં દિવ્ય ભાવ અને અભાવ અવગુણનો ત્યાગ, જોકે આ બંને એક જગ્યાએ જ જઈને ઉભું રહે છે. ભગવાનને ભજતા સર્વે હરિભક્તો દિવ્ય છે, એમાં કોઈ અવગુણ સંભવે નહીં. તો અવગુણ દેખાય છે એનું શું સમજવું? અવગુણ ભલે દેખાય પણ એ દિવ્ય જ છે. તો અવગુણ આપણને દેખાય હોય આપણી ભૂલ, અને એ આપણને જો બીજાને કીધો તો એ મહાભૂલ. પણ ગુરુનું વચન છે, શાસ્ત્રોની પંક્તિ છે, ભગવાનને ભજતા સર્વે હરિભક્તો દિવ્ય છે. અવગુણ દેખાય છે તો આપણા દ્રષ્ટિકોણમાં કંઈક ખામી છે, આપણી સમજણમાં કંઈક ખામી છે, ત્યાં અંતર્દૃષ્ટિ કરવી પડે. પણ આ વાસ્તવિકતા થઈ ગઈ તો એ પણ આપણને શીખવા મળે છે.
વક્રતુંડ ભગવાન શ્રી ગણેશ દ્વારા. પછી ભગવાન શ્રી ગણેશનું મુખારવિંદ, મોઢું એકદમ નાનું છે. ત્યાં સંદેશ એવો છે જે યોગીજી મહારાજે કીધું કે ઘટે તેટલું બોલવું, બોલ બોલ ન કરવું, વાણીનો સંયમ. ખાલી ખોટું નિરર્થક વાતો કર્યા કરીએ, કામ વગરનું બોલ્યા કરીએ, એ અધ્યાત્મ માર્ગે સારી વસ્તુ નથી ગણાતી. નામ સ્મરણ કરો, ભગવાનના કે સંતના ચરિત્રો બોલો, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ નિરર્થક વાતો કર્યા કરવી, કામ વગરનું બોલ્યા કરવું, બબડાટ કર્યા કરવો, એ આપણે ના કરવું જોઈએ. એક ભગવાનના ભક્ત તરીકે નાનું મોઢું, એનો સંદેશ આ છે કે આપણે વાણીમાં સંયમ રાખવો, વાણીમાં વિવેક રાખવો, સાથે સાથે કોઈનું ઘસાતું ન બોલવું, કોઈનું ઉતરતું વચન આપણે ન બોલવું, કોઈને દુઃખ થાય એવું વચન આપણે ન બોલવું. પછી કાર્યનિષ્ઠા આપણને શીખવા મળે. ભગવાન શ્રી ગણેશને એક દાંત છે એટલે એમનું એક વિશેષણ છે, એક દંત. એની પાછળ કથાઓ છે. એક કથા એમાંની એક એવી છે કે જ્યારે વ્યાસજીએ મહાભારતનું નિર્માણ કરી લીધું, પછી એમના મનમાં આખું મહાભારત રમતું હતું, એમને કોઈક લેખન કરનાર જોઈતું હતું, એટલે એમણે પસંદગી કરી ભગવાન શ્રી ગણેશની. કારણ કે અત્યંત શ્રદ્ધાવાન ભગવાન શ્રી ગણેશ કે તમે, મેં મહાભારતની રચના કરી છે, તમે એનું લેખન કરી આપશો? ગણેશજીએ કીધું કે વાંધો નહીં, હું કરીશ સેવા, પણ મારી એક શરત છે. વ્યાસજીએ કીધું કે શું શરત છે? ભગવાન શ્રી ગણેશે કહ્યું કે મારી કલમ અટકશે નહીં, એટલે હું જ્યારે લખું ત્યારે તમારે સતત બોલ્યા કરવાનું, તમે જો વચ્ચે ગેપ પાડશો તો હું ત્યાં અધૂરું મૂકીને જતો રહીશ. વ્યાસજીએ કે કશો વાંધો નહીં. વ્યાસજીએ પણ એક શરત મૂકી કે હું જે કાંઈ પણ બોલું એ તમારે પહેલા સમજવાનું ને પછી લખવાનું. તો આવી રીતે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી મહાભારતનું લખાણ કાર્ય ગણેશજીએ સ્વીકાર્યું. એટલે હાથમાં લેખીને લઈને જે રીતે વ્યાસજી બોલતા જાય એ રીતે ગણેશજી લખતા જતા હતા. હવે એમાં વચ્ચે એક ઘટના એવી બની કે ગણેશજી જે લેખીનીથી, જે પેનથી લખતા હતા, એ કલમ તૂટી ગઈ. બીજી કોઈ કલમ સાથે હતી નહીં સ્ટોકમાં. હવે નિયમ એવો હતો, વ્યાસજી બોલે રાખે, ગણેશજીએ લખે રાખવાનું. આ વિઘ્ન આવ્યું, આ તો ના ચાલે. તો તાત્કાલિક ગણેશજીએ શું કર્યું, પોતાનો એક દાંત તોડી નાખ્યો. જે બે દાંત હોય છે ગજનું, એમનું મુખ હતું, એક દાંત તોડી નાખ્યો, બાહ્ય દાંત, અને એને લેખીની બનાવીને, કલમ બનાવીને ભગવાન શ્રી ગણેશ મહાભારત લખવાની પ્રક્રિયા આગળ ચલાવી. તો કાર્યનિષ્ઠા, આપણને જે સેવા સોંપી હોય, આપણે મંદિરે જઈએ, સત્સંગમાં જઈએ, જે કંઈ નાની મોટી સેવા આપણને પ્રાપ્ત થાય, એ સેવામાં કાર્યનિષ્ઠા રાખવી. એમાં વચ્ચે અધૂરી છોડીને કે અવગણીને જતા ના રહેવાય, તો એ કાર્ય અધૂરું કહેવાય. કાર્ય જે આરંભ્યું એ નિષ્ઠાપૂર્વક, વફાદારીપૂર્વક પૂર્ણ કરવું, એ પણ એક સદગુણ ભગવાન શ્રી ગણેશમાંથી આપણને શીખવા મળે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જોઈએ, જેટલા જેટલા કાર્યો એમણે આરંભ્યા એમાં સંપૂર્ણ નિષ્ઠાથી હોમાઈ ગયા. દિલ્હી અક્ષરધામ બને એવો સંકલ્પ ગુરુ યોગીજી મહારાજે કર્યો. પ્રમુખ સ્વામીજી મહારાજે ખાલી એ જમીન પ્રાપ્ત કરવામાં 32 વર્ષ સુધી પ્રયત્નો કર્યા. કેવી કાર્યનિષ્ઠા કહેવાય! 32 વર્ષ સુધી કોઈ શ્રદ્ધા રાખે તો આપણે એમના શિષ્ય છીએ. તો જે કાંઈ પણ નાની મોટી સેવા આપણને પ્રાપ્ત થાય સત્સંગમાં, એ સંપૂર્ણ કાર્યનિષ્ઠાથી આપણે કરવી, તો આવા તો અનંત ગુણો ભગવાન શ્રી ગણેશના જીવનમાંથી આપણને શીખવા મળે છે, જે અધ્યાત્મ માર્ગે આપણને અતિશય ઉપયોગી થાય. તો ભગવાન સ્વામિનારાયણ, સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરાના ચરણોમાં અને સાથે સાથે ભગવાન શ્રી ગણેશના ચરણોમાં આપણે સૌ પ્રાર્થના કરીએ કે આ જે બધા ગુણો છે, જે આધ્યાત્મિક માર્ગે અત્યંત ઉપયોગી ગુણો છે, એ બધા આપણા જીવનમાં આત્મસાત થાય અને આપણે પણ અધ્યાત્મ પંથે સતત અને સતત પ્રગતિ કરતા રહીએ અને ભગવાન અને સંતના રાજીપાનું પાત્ર બની શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની.